श्री वल्लभाधीश की जय। श्री भागवत भगवान की जय। श्री यदुनाथ लाल प्यारे की जय। मंगला करी।
यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु वरदक्षिणां पदे पदे पुष्पैः देवाभिवन्दनम् तुलसी दल मालिती भी स्त्वां पूजयामि जगदीश्वर मे प्रसीद। प्रार्थना पूर्वक नमस्कार नमस्कारोमि अस्ते जलमादाय अनेन कृतेन भुजनाख्य नर्चनाख्य नकरुणा भगवान श्री वाङ्मय पुराण पुरुषोत्तम प्रियता नमः। शुकरूप प्रबोध्यग्न सर्वशास्त्र विशारद एतत् कथा प्रकाशेन मदज्ञानं विनाशय। श्रीवल्लभाधीश की जय। मंगल पर्व दस दिन छे आजे अंतिम पांच दिवस थी जीवननी तमाम प्रकारनी व्यथा ने दूर करवा माटे भागवतजीनी कथा दरेकना हृदयारूढ़ करवा माटे माध्यम वल्लभनू ज मळ्युं छे अने ए श्रीजीनी कृपा होय तो ज वल्लभ मळे केम भूलिए। हृदयनी अंदर लौकिक भावोनी जे बधी वेदनाओ जगतमां आपणे लईने फरीए छे आज जगतनी अंदर कोई तन दुखी कोई मन दुखी कोई धनबिन रहे उदास कोई तन दुखी कोई मन दुखी कोई धनबिन रहे उदास ओछे वत्ते सौ दुखी सुखी एक श्रीजीनो दास मात्र एक अने एज हृदयनी अंदर श्रीजीनो भाव केम प्रगटे ए आपणे अंतिम पांच दिवसोथी आपसीना मुखारविंदे श्रवण करी रह्या छे। अने आजना उपक्रम में अत्रे 31 पोथीजी बिराजे छे भागवतजीना पारायण दिव्य छेल्ला पांच पांच दिवसथी थई रह्या छे अने पधारेल तमाम ब्राह्मण देवो भूदेवोना मनमां एक भाव के अमे पण आ दिव्य कथानुं पान करी धन्य बन्या छे तो अमारा हृदयमां एवी भावना छे जेम ब्राह्मणानां ब्राह्मणो गति तो ए ज भावथी अमे पण आपसीना आशीर्वाद लेवा चाहिए छे। अने ब्राह्मण छीए एटले जेम आपे ગઈકાલની કથામાં સંભળાવ્યું હતું કે એક ઢાંઢી ઢાંઢણ પણ આવી અને શ્રીજી બાવાને આશીષના પદથી આશીર્વાદ આપી શકતા હોય તો દરેક બ્રાહ્મણોના હૃદયની અંદર ઉત્સાહરૂપી આશીર્વાદ જે પુષ્ટ બન્યા છે એ પુષ્ટ થયેલા આશીર્વાદ આપશ્રી પાસે આવીને વ્યક્ત કરવા માગે છે। તો દરેક ભૂદેવ વતી ભૂદેવોના જે વરિષ્ઠ છે એ કમલભાઈ ઓઝા હું દાદાને વિનંતી કરીશ કે આવી અને આપશ્રીનું સ્મરણ કરીને સાથે બધા જ ભૂદેવો છે બધા સાથે મંત્રોચ્ચાર કરશે। हरि ओम मा सहस्रासी रेखा पुरुखाः श्री वल्लभाधीश की जय। श्री भागवत भगवान की जय। श्री अदुनाथ लाल प्यारे की जय। साथेज अपना समस्त फ्रेंड्स ग्रुप वती કૌશિકભાઈ તન્ના અને ધર્મેશભાઈ તન્ના તેઓ આવે અને સહર્ષ આ ભૂદેવોના આશીર્વાદ રૂપે આશીષને ગ્રહણ કરે। કૌશિકભાઈ અને ધર્મેશભાઈ તન્ના કૌશિકભાઈ બધા આપશ્રી દ્વારા તમામ ભૂદેવ વતી કૌશિકભાઈ ફ્રેન્ડ્સ ગ્રુપ વતી બધા જ કાર્યકર વતી આવેલા છે। આ બધા મિત્રોની એક સુંદર પ્રકારની માળા છે કે
મણકાથી મેરું શોભે છે અને મેરુંથી મણકા શોભે છે. તો એ પ્રતિનિધિ રૂપે આવેલા બે ભાઈઓનું સન્માન ભૂદેવો કરી રહ્યા છે, જે આખા યા ફ્રેન્ડ્સ ગ્રુપની એક શોભા છે. આવો બધા જ સાથી કીર્તનિયા ભાઈઓનું પણ સન્માન ભૂદેવો કરવા માગે છે. આજની કથાનો ઉપક્રમ અંતિમ ચરણોમાં રૂકમણી વિવાહ થશે, તો સન્મુખમાં ચોરી એટલા માટે બનાવી છે કે આપ સર્વને દર્શન થાય. તો બધા જ બેસીશું તો દરેકને દર્શનનો લાભ મળશે. દિવ્ય રૂકમણી વિવાહના પ્રસંગનો આપણને દિવ્ય મનોરથ આપણો અહીંયા સિદ્ધ થશે. દરેક વૈષ્ણવને પોતાના સ્થાને બેસવા વિનંતી. આવો કથાના ષષ્ઠમ મંગલ પર્વે આપશ્રીના ચરણોમાં વિનંતી કરીએ, વિજ્ઞપ્તિ કરીએ કે આજના પાવનતમ દિને દરેક વૈષ્ણવોને ભાગવત રસામૃતથી આપ લાવિત કરે. વિપ્રપ્રસાદાદ ધરણીધરોહમ, વિપ્રપ્રસાદાદ કમલાવરોહમ. ભગવાન વિષ્ણુ પણ કહે છે કે જો બ્રાહ્મણ ન હોય તો મારી ઓળખ કોણ કરાવે? તો વિપ્રપ્રસાદાદ ધરણીધરોહમ, વિપ્રપ્રસાદાદ કમલાવરોહમ. લક્ષ્મીજીનો પતિ પણ બન્યો છું તો પણ બ્રાહ્મણની કૃપાથી છે. તો આ બધા ભૂદેવો આવી અને આશીષ વરસાવ્યા છે અને આપની આ જગ્યાને પુષ્ટ અને પાવન કરી છે. આવો જેની આપણે આતુરતાથી પ્રતીક્ષા કરીએ છીએ, આપશ્રીના ચરણોમાં વિનંતી કરીએ કે આવો આજના ષષ્ઠમ દિવસે ભગવાનને, ભગવાનનું કામ ખૂબ ઉતાવળિયું છે. 3 દિવસ પહેલાં જન્મ થાય, કાલે ગોવર્ધન ધારણ કરે ને આજે પરણી પણ જાય. તો આવો એવી દિવ્ય લીલામાં પ્રવેશ કરવા માટે આપશ્રીના ચરણોમાં વિનંતી. શ્રીવલ્લભાધીશ કી જય. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુતકર્મણે રૂપનામ વિભેદેન જગત્ક્રીડતી યો યતઃ. પ્રભુર્નંદકુમારો મે સ્વામિની વૃષભાનુજા, કૃતાર્થોહં 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 ન સંશય. ચિંતા સંતાન હંતારો યત પાદંબુજરેણવ સ્વીયાનં તાં નિજાચાર્યાં પ્રણમામિ મુહુર્. યદનુ ગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત્, તમહં સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયેશેષે લીલાક્ષીરાદિશાયનમ્.
लक्ष्मी सहस्र लीलाहि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजितेऽसौ पञ्चधारिधये मम श्रीगो युगलम् हरिरङ्गेन प्रियम् नित्यं श्रीमथुराधिपं सुखकरम् श्रीविठले गोकुलपति श्री गोकुले दुर्विभु श्रीमन्मथमोहनं नट कृष्णं भजे श्रीमद्वल्लभविठ्ठलौ गिरिधरम् गोविन्दरायाभिधम् गोकुलपति नाथं रघुणासथा एवं श्रीयदुनायकं किल घन श्यामं च चरितानुसारी दुग्धादि चौरे नयशो विसारी कुमारितानन्दित घोष नारी मम प्रभु श्री गिरिराज धारी मम प्रभु श्री गिरिराज धारी मम प्रभु श्री गिरिराज धारी व्रजाङ्गनावृन्द सदा विहारी अङ्गै गृहागा रतमोपहारी क्रीडारसावे शतमोऽभिसारी मम प्रभु श्री गिरिराज धारी मम प्रभु श्री गिरिराज धारी मम प्रभु श्री गिरिराज धारी
स्वनानन्दित पन्नगारी रसातला नृत्यपद प्रचारी क्रीडन् भयस्या कृति दैत्यमारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी पुलिन्द दारा हित शम्बरारी रमा सदोदा हृदया प्रकारी गोवर्धने कन्दफलोपहारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी कलिन्द जाको लदुकोलहारी कुमारी काका मकलावितारी वृन्दावने गो धन वृन्दचारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी व्रजेन्द्र सर्वाधिक शर्मकारी महेन्द्र गर्वाधिक दैवहारी वृन्दावने कन्दफलोपहारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मनः कलाना कदमो विदारी वंशीरवाका रिततत्कुमारी रासो सबोधे लरसाधि सारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मत्त द्विपोदा मगतानुकारी लुण्ठत् प्रसूना प्रपदीनहारी रामो रसस्पर् शकर प्रसारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी बोलिए श्री गिरिराज धारण की जय श्री वल्लभा की जय श्री गोवर्धननाथ की जय श्याम सुंदर श्री अमने महारानी जी की जय श्री गोसाई जी परम दयाल की जय श्री भागवत भगवान की जय श्री गोपाल लाल प्यारे की जय राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे तालियां बजाते बजाते भाव से गोपाल राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद
રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોપાલ રાધે માધવ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોપાલ રાધે માધવ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોપાલ રાધે માધવ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોપાલ રાધે માધવ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોપાલ રાધે માધવ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોપાલ રાધે માધવ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવ જય હો રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોપાલ રાધે માધવ રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવ ગોવિંદ રાધે ગોપાલ રાધે 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 ગોવિંદ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોવિંદ રાધે માધવ ગોપાલ રાધે માધવ ગોવિંદ રાધે ગોપાલ રાધે
गोविंद राधे माधव गोपाल राधे माधव 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 गोविंद राधे माधव गोविंद राधे माधव गोपाल राधे माधव गोपाल राधे माधव गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे गोविंद राधे माधव गोपाल राधे माधव गोविंद राधे माधव गोपाल राधे माधव गोविंद राधे माधव गोविंद राधे माधव गोपाल राधे माधव गोपाल राधे माधव गोविंद राधे माधव गोविंद राधे माधव गोपाल राधे माधव गोपाल राधे माधव गोविंद राधे माधव गोविंद राधे माधव राधे कृष्ण गोविंद गोपाल राधे माधव राधे कृष्ण गोविंद गोपाल राधे माधव बोलिए भागवत भगवान की जय। विराजमान परम आदरणीय उदयवृंद आ दिव्य महोत्सव की अंदर निमित्त बनेला बधाज मनोरथी परिवार फ्रेंड्स ग्रुप चीरा बजार द्वारा आयोजित आ भागवती यात्रा नो आज छठो पड़ाव छठो दिवस काले आपने गोवर्धन याग गोवर्धन लीला नो दर्शन करूं। भगवाने गोवर्धन लीला करी। गो एटले भक्ति, गो एटले गौ, गो एटले वेद, गो एटले ज्ञान अने दरेकनु वर्धन जेमा कर्यु, दरेकनु संवर्धन जेमा कर्यु ए लीला एटले गोवर्धन लीला। गो एटले ज्ञान पण थाय, जीवोना मनमां ज्ञाननो अनुभव पण भगवाने आ लीला द्वारा करायो। क्या जगतनी ऊपर जारे कसोटी थाय, आ जगतना लोको जारे कसोटी करे ने जीवने आधार कोई होय तो एकमात्र आपना प्रभु छे। भक्तिनो पण वृद्धि करी शरणागतिनो भाव सिद्ध करावीने गो एटले गायो, गायोनुं पण वर्धन आ लीला द्वारा कर्युं। कारण के भगवान अने गायो बन्ने एकबीजाना पूरक छे। भगवान गोवर्धन लीला करवा माटे भूतल पर पधार्या छे। अने जो गाय कहेवाय ने, आपणे प्रभुनी केटली पण भक्ति करीए केटली पण सेवा करीए पण जो गौ सेवा करी शकता नथी तो हजी आपणे कृष्णने गम्या नथी। कारण के जारे जारे पण पृथ्वीनी ऊपर विपत्ति आवी अने पृथ्वी जारे जारे पण भगवान पासे गई छे ने त्यारे गायनुं रूप लईने गई छे। पृथ्वी ऊपर जारे जारे आपत्ति आवे त्यारे गाय पीड़ित थाय अने गाय ऊपर जारे जारे पण पीड़ाओ थाय त्यारे आ पृथ्वी पीड़ित थाय। आ जग्या जग्याए भूकंपो थई रह्या छे, जग्या जग्याए उत्पातो थई रह्या छे, एनुं कारण बीजुं काई नहीं, एनुं कारण ए ज छे के आजे गायो पर अत्याचारो थई रह्या छे अने आ पृथ्वी पर थता अत्याचारोने रोकवा हशे गायोनुं वर्धन संवर्धन करवुं पड़शे। ए पण आ लीला द्वारा भगवाने आपणने प्रस्तुत कर्युं। आगळ प्रभुनी एक परम पावन लीला जेने कहेवाय रास लीला, एनी अंदर आजे आपणे प्रवेश करीशुं। मैं पहला पण कह्युं हतुं के भागवत दसम स्कंद शुं छे, बोले श्रीनाथजी बावानुं हृदय। शुं छे? अने हृदयनी अंदर जेम पंच प्राण होय ने, प्राण अपान समान उदान व्यान इत्यादि, तो एम भागवत रूपी दसम स्कंद एटले श्रीनाथजी बावानुं हृदय
અને એની અંદર રહેલા પંચ પ્રાણ એટલે રાસ પંચાધ્યાય. જો આ રાસ પંચાધ્યાય શું છે? ભાગવતનું પરમ ફલકો કે દસમસ્કંદનું પરમ ફલકો એ આ રાસ પંચાધ્યાય છે, જ્યાં પ્રભુની રાસલીલાનું વર્ણન કરવામાં આવ્યું. અને આ રાસલીલા એવી અથાગ છે કે મોટા મોટા જ્ઞાનીઓ પણ આ લીલામાં ગોથા ખાઈ જાય, મોટા મોટા જ્ઞાનીઓની બુદ્ધિ પણ ચલિત થઈ જાય આની અંદર. આ કેવી લીલા પ્રભુની! અને એટલા માટે આ પ્રભુની પરમ પાવન લીલામાં પ્રવેશ કરીએ. એનાથી પહેલા રાસલીલા શું છે? શ્રી મહાપ્રભુજી કહે કે બ્રહ્માનંદનો અનુભવ કરી રહેલા જીવોને ભજનાનંદનો અનુભવ કરાવવા માટે જે લીલા ભગવાને કરી એ લીલા છે રાસલીલા. શુકદેવજી મહારાજ કહે છે કે આ રાસલીલા કેવી છે? જેમ એક નાનકડું 5-6 વર્ષનું બાળક હોય અને બાળકના ફરતે જલથી ભરેલા પાત્રો મૂકી દો અને બાળક વચ્ચે બેઠું હશે તો એ જેટલા પણ જલથી ભરેલા પાત્રો મૂક્યા છે એ દરેકની અંદર એ બાળકનું પ્રતિબિંબ આવશે, અને એ પોતાનું જ પ્રતિબિંબ જોઈને જેવી રીતે પાણી સાથે ખેલે કે જાણે કોઈની સાથે રમી રહ્યો છે એવી જ આ નિષ્કામ લીલા એટલે રાસલીલા. મધ્યમાં ઠાકોરજી છે અને આસપાસ જેટલા પણ ગોપીજનો છે, ગોપીજનો કોણ છે? બોલે ભગવાનના અંશરૂપ જીવો. માટે એવી નિર્દોષ લીલા એટલે રાસલીલા. શ્રીધર સ્વામી કહે છે કે આ રાસલીલા શું છે? શ્રીધર સ્વામી કહે કે જે લીલાની અંદર કામદેવની હાર થઈ એ લીલાને કહેવાય રાસલીલા. કોની હાર થઈ? કામદેવની. બોલે કેમ? જ્યાં કામદેવે મોટા મોટા દેવતાઓને હરાવ્યા, મોટા મોટા ઋષિઓને હરાવ્યા, ત્યાં વિચાર આવ્યો આજે હું કોઈનીથી યુદ્ધ કરું. ચાલતા ચાલતા જતા હતા યુદ્ધના મદમાં ચૂર બનીને, અને માર્ગમાં નારદજી મળ્યા. નારદજી કહે, અરે ભાઈ ક્યાં જઈ રહ્યો છે? બોલે આજે મારા મનમાં યુદ્ધ કરવાનો બહુ ભાવ જાગી રહ્યો છે. શું નારદજી તમે મારી સાથે યુદ્ધ કરશો? નારદજી કે ભાઈ આપણું કામ નહીં. તો બોલે એવો કોઈ બલવાન મને બતાવો જેની સાથે યુદ્ધ કરીને મને પણ આનંદ આવે. બોલે એવો યુદ્ધના બહુ અભરખા થઈ રહ્યા છે, તમારા શ્યામ સુંદર પાસે જાઓ. અને જ્યારે કામદેવ આવ્યો પ્રભુ પાસે અને કહે, પ્રભુ આજે મારા મનમાં યુદ્ધ કરવાનો બહુ મન થઈ રહ્યો છે, આપ મારી સાથે યુદ્ધ કરશો? ભગવાન કે તને એટલું મન થઈ રહ્યું છે તો તારી સાથે યુદ્ધ જરૂર કરીશ, પણ મને બતાવ કયા પ્રકારનું યુદ્ધ તારે કરવું છે. કામદેવ કહેવા લાગ્યો, આ યુદ્ધમાં પણ પ્રકાર હોય? બોલે હા પ્રકાર હોય. બોલે કેવા? બોલે એક હોય કિલ્લાનું યુદ્ધ અને બીજું હોય મેદાનનું યુદ્ધ. બતા તારે કેવું યુદ્ધ કરવું છે. કામદેવ કે આ કિલ્લાનું યુદ્ધ શું અને મેદાનનું યુદ્ધ શું? ભગવાન કહેવા લાગ્યા, જો કિલ્લાના યુદ્ધની અંદર હું એકલો એક ઓરડાની અંદર બંધ કરીને બેસી જઈશ, આંખો બંધ કરી સમાધિ લગાવીને, અને ત્યારે તું આવજે, મને વિચલિત કરી દીધો તું જીત્યો, અને વિચલિત ન કરી શક્યો તો હું જીત્યો. કામદેવ કે આ તો ઠીક છે, હવે આ મેદાનનું યુદ્ધ શું છે? ભગવાન કહેવા લાગ્યા, જો કિલ્લાના યુદ્ધમાં હું એકલો અટૂલો ઓરડાની અંદર બેસીશ તારે મને વિચલિત કરવાનો, અને મેદાનના યુદ્ધની અંદર હું એકલો પુરુષ હોઈશ, હજારો હજારો ગોપીઓ સાથે નૃત્ય કરતો હોઈશ, ગાતો હોઈશ, નાચતો હોઈશ, અને એ વખતે તું આવજે અને મને વિચલિત કરીને બતાવજે, જો વિચલિત કરી દીધો તો તું જીત્યો અને વિચલિત ન કરી શક્યો તો હું જીત્યો. કામદેવ વિચાર કરવા લાગ્યો, આ તો લાગે છે બહુ પહોંચેલા. જો આ કિલ્લાનું યુદ્ધ લડવા જઈશ અને એકલા અંધારામાં પોતે પદ્માસન લગાવીને બેઠા હશે તો આમને વિચલિત કરવા સહેલા નથી, પણ આ મેદાનના યુદ્ધમાં યુદ્ધ કરવું બહુ સહેલું. એકલા પ્રભુ હશે, જોડે હજારો હજારો ગોપિકાઓ નૃત્ય કરતી હશે, ગાતી હશે, નાચતી હશે, અને એકલા પુરુષ પ્રભુ હશે તો એમને વિચલિત કરતા શું વાર લાગશે? ક્ષણની અંદર વિચલિત કરી દઈશ કે પ્રભુ મારે આપની સાથે તો મેદાનનું યુદ્ધ કરવું છે. ભગવાન કે મેદાનનું યુદ્ધ કરવું છે તો શરદ પૂનમની રાત્રિ આવજે. અને કહેવાય કે જ્યાં શરદ પૂનમની રાત્રિ આવી અને કામદેવ પોતાનો ધનુષ લગાવીને તૈયાર થઈ ગયો કે હમણાં ભગવાન આવે અને મારા તીર મારીને ભગવાનને હું વિચલિત કરી નાખું, અને જ્યાં પોતાનું ધનુષ તૈયાર કરીને ઊભો છે, હજારો હજારો ગોપીઓ આવી ગઈ, પ્રભુની રાહ જુએ છે, અને અનાયાસ વેણુનાદ સંભળાયો, અને ગોપીઓના મધ્યમાંથી પ્રભુ એવી રીતે પ્રગટ્યા જેમ તારાઓની વચ્ચે ચંદ્રમા પ્રગટે, અને રાસના વખતે જ્યારે પ્રભુ પધાર્યા એમની શોભા એટલી અદ્ભુત હતી, એટલી અદ્ભુત હતી. યુદ્ધ કરવા આવ્યો તો કામદેવ, પણ રાસના સમયમાં જે પ્રભુનું સૌંદર્ય જોયું એ સૌંદર્ય પણ જીરવી ન શક્યો અને ત્યાં જ બેભાન થઈને પડી ગયો. અને જે લીલાની અંદર કામદેવની હાર થઈ એ લીલાને કહેવાય રાસલીલા. તો આવો આજ પ્રભુની પરમ પાવન લીલા એ રાસલીલાની અંદર આપણે પ્રવેશ કરીએ.
શિવદેવજી મહારાજ આ રાસલીલામાં આપણો પ્રવેશ કરાવે છે તો ખરા, પણ જ્યારે જ્યારે પણ રાસલીલાનો પ્રારંભ કરે ને તો રાસલીલા આ રાસ પંચાધ્યાયનો પ્રારંભ થાય ભગવાન શબ્દથી. કયા શબ્દથી? અને એનો વિરામ થાય ને એ પણ ભગવાન શબ્દથી. બોલે શા માટે? શિવદેવજી મહારાજ કહે જો આ રાસ છે ને એ પણ એક પ્રકારની આ ગંગોત્રી છે કે ગંગા છે, અને જેમ ગંગામાં તમે સ્નાન કરવા માટે ઉતરો તો ગંગાજીનો પ્રવાહ કેવો હોય? હરિદ્વાર ક્યાં ગયા હોય એવો પ્રવાહ હોય કે નીચે ઉતરો તો સીધા વહી જાઓ. માટે શું કરવામાં આવે? કિનારામાં સાંકળ બાંધવામાં આવે કે જ્યારે આ ગંગાજીમાં સ્નાન કરવા ઉતરો તો આ સાંકળ પકડી રાખજો, વરના તણાઈ જશો. માટે રાસ પંચાધ્યાયના પહેલા પણ ભગવાન શબ્દ, વિરામમાં પણ ભગવાન શબ્દ, અને શિવદેવજી કહે છે કે આ રાસની સરિતામાં ભીતર ઉતરો તો આ ભગવાનના નામની સાંકળ પકડી રાખજો. એ ક્ષણ પણ ભૂલતા નહીં કે આ લીલા કોઈ ભગવાનની નહીં પણ મનુષ્યની છે. એ ક્ષણ પણ જો આ ભૂલ્યા કે આ લીલા કોઈ લૌકિક પુરુષે કરી છે, આ પ્રવાહમાં ક્યાંક તણાઈ જશો, તમને ખબર પણ નહીં પડે. અને માટે ભગવાન શબ્દથી પ્રારંભ કરે છે અને કહે છે ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિત. જો લીલાનો પ્રારંભ પણ ક્યાંથી કર્યો? ભગવાન શબ્દથી. ક્યાંથી? ભગવાન કોને કહેવાય? ભગવાન. ભ એટલે જે આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે એ ભગવાન. ગ એટલે આખી દુનિયાને જે ગતિ આપે છે એ ભગવાન. વ એટલે જે ક્ષણે આવેલા બધા જીવોનું વરણ કરે છે એ ભગવાન. અને છેલ્લે ન એટલે જે ભરણ પોષણ કરે, જે ગતિ આપે, જે વરણ કરે, પણ જે ક્યારે પણ ભક્તોને ના નથી કહેતા એ ભગવાન. ભ ગ વા અ ન. ભ એટલે આખા જગતનું જે ભરણ પોષણ કરે. નહીં, એકવાર કોઈ આવીને ભગવાનને કહું પ્રભુ આપે આ દુનિયા બનાવી તો છે પણ થોડી ઉતાવળ કરી નાખી છે, જરા અમારા બે ચાર જેવા જેની સલાહ લીધી હોત આપે, અમારા બે ચાર અમારા જેવા એડવાઇઝર રાખ્યા હોત તો બહુ સારું થાત. બોલે કેમ? જો પ્રભુ આપની ઈચ્છા હોત એવું કરો, એક દિવસ માટે મને આપનું સ્થાન આપો. ભગવાન કે ઠીક છે. અને ભગવાનને એક દિવસ માટે પહેલાંને સ્થાન આપ્યું, અને પહેલાં એ તો પ્રભુનું સ્થાન સંભાળ્યું, અને જે જે ભક્તો હતા એમને ખૂબ સમૃદ્ધિ આપી દીધી, ખૂબ ઐશ્વર્ય આપ્યું, ખૂબ સાધન સામગ્રીઓ આપી. ભગવાન જોડે બેઠા બેઠા જુએ છે કે શું વ્યવસ્થા કરે છે. અને જે અભક્તો હતા, જે ભગવાનને માનતા નહોતા, જે નાસ્તિક હતા, એ કહે કે જો આ બધાને તું આપીશ પણ આ નાસ્તિકને હું એક રોટલો પણ નહીં આપું. ભગવાન કે ત્યાં બધાને તો ભોજન મોકલાયું પણ આને ભોજન કેમ ના મોકલાયું? પેલો કહે કે આ બધા તો આપને માનતા હતા, આ બધા તો ભક્ત છે માટે મેં ભોજન મોકલાયું, પણ આ તો નાસ્તિક છે, આપનો વિરોધ કરે છે, આપના માટે જેવા તેવા શબ્દો બોલે છે. ભગવાન કે છતાં એને રોટી આપ. બોલે કેમ? બોલે તારા માટે પારકો હશે પણ ભલે માને કે ના માને, મારા માટે તો એ મારો પુત્ર જ છે. ભલે મને ન માને પણ હું એને માનું છું. કે એ જ ફરક છે તારામાં અને મારામાં. તારા મનમાં આ ભેદ છે કે આ મારો અને આ પારકો, અને ભગવાન કે મારા માટે તો બધા મારા છે. એટલે તો કહેવામાં આવે ને કે આ દુનિયાના બધા કામ બિલથી ચાલે. કોઈ ચિંતક સુંદર કહેવું છે, કોઈ પણ આપણે લાઇટ લઈએ તો એનું પણ બિલ આવે, પાણી લઈએ તો એનું પણ બિલ આવે. આ દુનિયાના બધા કામ બિલથી ચાલે, અને ભગવાન જ એવા છે જેનું કામ ખાલી દિલથી ચાલે. હે ને, ત્યાં કોઈ બિલ ના આવે, જ્યાં ખાલી દિલ હોય અને એનાથી કામ ચાલે આપણું. તો ભગવાન કોણ? કે જે આખી દુનિયાનું ભરણ પોષણ કરે એ ભગવાન. ગ એટલે જે દરેકને ગતિ આપે. જો ભાગવું, દોડવું ખાલી એને ગતિ ન કહેવાય. તમે બહુ સ્પીડથી દોડતા હો પણ તમારી દિશા ખોટી હોય તો દોડેલું પણ તમારું કંઈ કામનું આવે? પણ જ્યારે આપણે દોડી રહ્યા છીએ અને સામે આપણું લક્ષ્ય પણ હોય તો સાચા અર્થમાં એને ગતિ કહેવાય. અને પ્રાણી માત્રને જે ગતિ આપે છે એ પણ ભગવાન. વ આ સંસારના પ્રત્યેક જીવોનું જે વર્ણન કરે છે, કોઈ પણ એના શરણે જાય, કેવો પણ જીવ કેમ ન હોય, કેવો પણ
પ્રાણી કેમ ન હોય, જે એના શરણે જાય દરેકને એના હૃદયથી લગાવે એ જ આ ભગવાન. અને ન કહેવાય ને, જ્યારે જેની પાસે બધું સામર્થ્ય હોય ને તો એની પાસે ઓથોરિટી પણ હોય કે હા પાડે અને ના પણ પાડે. પણ અમારા ભગવાન એવા છે જેની ડિક્શનરીમાં બધું છે પણ ખાલી ભક્તો માટે ના નથી, એવા આ પ્રભુ છે. અને એવા આ પ્રભુની લીલા છે અને સુંદર દર્શન શિવદેવજી મહારાજ આપણને કરાવે છે અને આપણને બધાને ભેગા મળીને લઈ જાય છે વૃંદાવનમાં. એક ક્ષણ માટે વિચાર કરજો, આપણે બીજે ક્યાંય નહીં, આ વૃંદાવનની ભૂમિમાં છીએ. નીરવ રાત્રિ છે, આકાશમાં પૂર્ણ ચંદ્રમા ખીલેલો છે, સામે એક કદમનું વૃક્ષ દેખાય છે અને એ જ કદમના વૃક્ષની નીચે અમારા શ્યામ સુંદર ઊભા છે. એક ચરણ આપનો પૃથ્વી ઉપર છે અને બીજો ચરણ આપનો વૃક્ષ ઉપર ટેકાયો છે. ભગવાનની દ્રષ્ટિ આકાશમાં ચંદ્રમા ઉપર છે અને માનો આજે પ્રભુ પણ કંઈક વિચારી રહ્યા છે. બોલે પ્રભુ શું વિચારી રહ્યા છે? તો કહે આજે પ્રભુના મનમાં પણ વિચાર જાગ્યો છે, પ્રભુના મનમાં પણ કામના જાગી છે. બોલે શું? પ્રભુ વિચારે છે કે જે ફલની પ્રાપ્તિ માટે આ ગોપીઓએ હજારો હજારો વર્ષ તપસ્યા કરી, મને એવું લાગે છે કે એ ફલ એ ગોપીઓને આપવાનો સમય આવી ગયો છે. અને જ્યારે ભગવાનને લાગ્યું કે જે કાત્યાની વ્રત વખતે મેં વરદાન આપ્યું હતું કે શરદની રાત્રિમાં આગલી રાત્રિઓમાં હું તમારા ઉપર કૃપા કરીશ, અને સમય આવી ગયો છે. અને જ્યાં ભગવાને વિચાર કર્યો અને પ્રભુ કહે કે આ જે લીલા હું કરવાનો છું ને, લીલા કેવી છે? બોલે શુદ્ધ લીલા છે. તો આ શુદ્ધ લીલા છે તો એમાં આ ચંદ્રમા નહીં ચાલે. બોલે કેમ? બોલે આ ચંદ્રમા ઉપર તો કલંક લાગેલું છે, શામ દાગ લાગેલો છે. આ લીલા નિષ્કામ છે તો આ નિષ્કામ લીલાની અંદર આ ચંદ્રમા નહીં ચાલે. અને એમ વિચાર કરી ભગવાને પોતાના મનમાંથી એક અલૌકિક ચંદ્રમા પ્રગટ કર્યો જેમાં કોઈ દાગ નથી, જે ક્યારે આથમતો નથી, જ્યારે એની વૃદ્ધિ કે ક્ષય થતી નથી. ભગવાને બીજી દ્રષ્ટિ કરી ત્યાંના પ્રકૃતિ ઉપર અને રાત્રિના સમયમાં પણ મલ્લિકાના પુષ્પો ખીલવા લાગ્યા, જે બતાવી રહ્યા છે કે આજે આપણા પ્રભુનું મન ખીલેલું છે. બધા કહે અહીંયા ભગવાન એકલા ઊભા હોય એવું લાગે છે ખરા, પણ ભગવાન એકલા નથી, ભગવાનની સાથે બીજું પણ કોઈ ઊભું છે. તો કોઈ કે કોણ છે? તો કહે યોગ માયા ઉપાશ્રિતા, યોગ માયા જોડે છે. કોણ છે જોડે? કોણ છે? યોગ માયા. હવે કહેવામાં આવે કે યોગ માયા કોણ છે? કે યોગાય માયા યોગ માયા, જે ભક્ત અને ભગવાન વચ્ચેનું સંબંધ જોડી દે એને કહેવાય યોગ માયા. કેટલાક ભક્તો કહે કે આ યોગ માયા એટલે બીજું કોઈ નહીં, અમને લાગે છે આ યોગ માયા એટલે પ્રભુની વાંસળી જેના વડે ભગવાન પોતાના ભક્તોને પોતાની પાસે બોલાવે. તો કોઈ કહે આ યોગ માયા બીજું કોઈ નહીં, યોગ માયા એટલે યમુનાજી કે જેની કૃપાથી ભક્તોને રાસનું સુખ મળે. અને ત્રીજા આચાર્યો કહે કે અમને લાગે છે કે આ યોગ માયા એટલે બીજું કાંઈ નહીં, આ યોગ માયા એટલે જેના વિના ઠાકોરજી ક્યારે પણ રાસ ન કરે એ રાધાજી, એ જ યોગ માયા છે. કોણ છે? અને જુઓ આ યોગ માયાની જ્યારે વાત પ્રભુએ કરી, શુકદેવજી મહારાજ કરી કે આ યોગ માયા એટલે રાધાજી. હવે જો રાધાજી એક ક્ષણ પણ ઠાકોરજીને એકલા મૂકતા નથી, અને રાધાજીનો સ્વભાવ એવો કે ઠાકોરજીને બધી વસ્તુ શીખવે છે તો ખરા, અને ઠાકોરજીની રક્ષા પણ કોઈ કરે તો એ રાધાજી કરે. કોણ કરે? અમારા પ્રભુની રક્ષા પણ રાધાજી કરે છે. બોલે કેવી રીતે? બોલે આપણે ઘણી કથાઓ સાંભળીને કે કંસને જ્યારે ખબર પડી કે મારો કાળ વ્રજમાં છે, બરાબર, એણે પૂતનાને મોકલી, બકાસુરને મોકલ્યો, અઘાસુરને મોકલ્યો, પણ શું કંસને એવું મન નહીં થયું હોય કે હું પોતે પણ જાઉં વ્રજમાં? એને પોતાને મન નહીં થયું હોય, એટલો પરાક્રમી હતો કે બધા રાક્ષસો એક એક કરીને મરી રહ્યા છે તો હું પોતે પણ જાઉં? તો આપણા કેટલાક ભક્તો કહે કે કંસ પણ એકવાર વ્રજમાં આવ્યો છે, બસ એકવાર આવ્યો તે આવ્યો, પછી આવવાની હિંમત એણે કરી નથી. એટલે કેમ? કે જ્યારે કંસે સાંભળ્યું કે ભજની અંદર કોઈ કન્યા છે જેનું નામ છે રાધા, અને રાધા એટલી સુંદર છે, એટલી સુંદર છે, અને કંસે જ્યારે વખાણ સાંભળ્યા તો કંસ વિચાર કરે મારે પણ એ કન્યાને જોવા જવું છે. સિપાહીઓને મોકલ્યા અને જઈને કીધું કે જરા જઈને આવો અને કુવો મને કે રાધા ક્યાં રહે છે, ક્યાં જાય છે. અને કહેવાય કે જ્યારે સિપાહીઓ શોધવા માટે નીકળ્યા એ વખતે રાધાજી એમની સખીઓ સાથે પ્રેમ સરોવરમાં સ્નાન કરવા જતા હતા. અને જ્યારે સ્નાન કરવા ગયા
સખીઓ કહે અરે સખીઓ, અરે રાધાજી આપણે અહીંયા સ્નાન કરીશું અને કદાચ કોઈ પુરુષ આવી ગયું તો? રાધાજી કે ચિંતા ના કરો. અને એમણે શું કર્યું, એક સળી લીધી અને પ્રેમ સરોવરને ફરતે ગોળ કુંડાળું કર્યું અને કહે કે આની અંદર જે પણ આવશે ને એ પછી પુરુષ નહીં રહે, એ સખી બની જશે. અને જ્યાં કંસને સમાચાર મળ્યા કે રાધાજી એમની સખીઓ સાથે હમણાં પ્રેમ સરોવરમાં સ્નાન કરવા જઈ રહ્યા છે, કંસ કહે આપણે પણ આ વખતે જઈએ અને રાધાજીને હરણ કરીને લઈ આવી. અને કહેવાય કંસ પણ ચૂપચાપ આવ્યો અને જ્યાં જોયું કે આગળ સ્નાન કરવા જઈ રહ્યા છે, સિપાહીઓને ત્યાં ઊભા રાખ્યા અને ચાલતો ચાલતો છુપાતો છુપાતો જ્યાં પ્રેમ સરોવરની હદમાં પ્રવેશ કર્યો અને કંસ સખી બની ગયો. ઘાઘરા ચોંડી આવી ગયા અને લાંબા લાંબા ચોટલા આવી ગયા અને આ રાધાજીને બધી સખીઓ સ્નાન કરીને આવી અને કંસને જોયો. સખીઓ કહે અરે સખી, લાગે છે કે આ બીજી પૂતના કોઈ આવી ગઈ છે. અને બધી સખીઓએ લઈને એટલા ધક્કા માર્યા એટલા ધક્કા માર્યા, ચોટલો પકડીને લઈ ગયા અને કહેવાય વજમાં 6 મહિના સુધી થાણા છપાયા, 6 મહિના સુધી ત્યાં રાખ્યો. અને છેલ્લે કંસ એવો કંટાળ્યો એવો થાક્યો, વૃષભાનજીના શરણે ગયો કે કૃપા કરો હું જેવો છું એવો થઈ જાઉં અને મારા રાજ્ય ઉપર લોકો આક્રમણ કરવાના છે. અને ત્યારે વૃષભાનજીએ રાધાજીને વિનંતી કરી કે આ કંસને ઉપર કૃપા કરી આ જેવો હતો એવો કરી દો. તો રાધાજી કહે ચલો આ રાજની હિત માટે હું એને આશીર્વાદ આપું છું કે જેવો છે એવો થઈ જશે, પણ એને ચેતવણી આપજો કે આજ પછી જો એણે વજમાં પગ મૂક્યો છે તો પછી જે ગોપી બનશે ને પછી ક્યારે પુરુષ બની નહીં શકે દુનિયામાં જીવનમાં. અને કહેવાય એ દિવસ ને આજનો દિવસ કંસે ક્યારે પણ અંદર આવવાની હિંમત કરી નથી. અને કહેવાય ભજની અંદર તો રાધાજીની હદ ચાલે અને એટલા માટે આ યોગ માયા એટલે બીજું કોઈ નહીં સ્વયં રાધાજી છે, એ વાત અહીંયા શિવદેવજી મહારાજ કહે અને વર્ણન કરે. એ જ વખતે ત્યાં ચંદ્રમા પ્રગટ્યો. હવે જુઓ ઠાકોરજી વેણું વગાડવા ગયા અને જેવા વેણું વગાડવા ગયા કે હું વેણું વગાડી અને મારી ગોપીઓને મારી પાસે બોલાવું અને પછી નૃત્ય પ્રારંભ કરું, ત્યાં જ પ્રભુની દ્રષ્ટિ પડી ચંદ્રમા ઉપર. કોની ઉપર? અને ભગવાને અધર પર મૂકેલી વેણું પાછી નીચે લઈ લીધી. બોલે કેમ? કારણ કે પ્રભુ વિચાર કરે કે પ્રભુનો પ્રાગટ્ય કોના વંશમાં થયો છે? હા, ચંદ્રવંશમાં. હવે પ્રભુનું પ્રાગટ્ય થયું ચંદ્રવંશમાં એટલે ચંદ્રમા એ તો પ્રભુના વડીલ કહેવાય ને, જેના વંશમાં પ્રભુ પ્રગટ્યા છે. હવે સામે જો વડીલ ઊભા હોય તો પ્રભુને રાસ કરવું ગમે? હા હા કે ના? પ્રભુને પણ સંકોચ થવા લાગ્યો. અધર ઉપર વેણું મૂકી તો ખરા, પણ જ્યાં ચંદ્રમાને જોયો પ્રભુ વિચાર કરે આ ઘરના વડીલ ઉપર ઊભા છે તો પછી એની સામે હું રાસ કેવી રીતે કરીશ? અને પ્રભુએ વેણું પાછી નીચે લઈ લીધી અને ચંદ્રમા સમજી ગયો કે મને જોઈને ઠાકોરજીને સંકોચ થઈ રહ્યો છે, મને જોઈને પ્રભુ રાસ કરતા સંકોચ અનુભવ કરે છે, અને જો મને જોઈને પ્રભુને સંકોચ થશે તો મેં પ્રભુની લીલામાં વિઘ્ન પાડ્યો કહેવાય, તો હું શું કરું? અને કહેવાય એ વખતે ચંદ્રમાનો ઉદય કેવી રીતે થયો? જો સુખદેવજી જેવા વૈરાગી આ કથા જ્યારે કરે તો એમની વાણી કેવી રસિક થઈ ગઈ. શું કહે છે? તદોડુ રાજા કકુભકરૈર મુખમ પ્રાચા વિલિપન અરુણેન શંતમયિહિ. એ વખતે પૂર્વ દિશામાં ચંદ્રમા અચાનક ઉગ્યો. કઈ દિશામાં? પૂર્વ દિશા એટલે પ્રાચી દિશા. અને એની અંદર ચંદ્રમા ઉગ્યો કેવી રીતે? જેવો ચંદ્રમા ઉગ્યો ચારો તરફ લાલ લાલ લાલીમાં છવાઈ ગઈ. અને શિવદેવજી મહારાજ કે એવું લાગી રહ્યું છે કે ચંદ્રમાની પત્ની છે પ્રાચી દિશા, અને ચંદ્રમા આજે એવી રીતે ઉદય થયો કે લાલીમાં છવાઈ ગઈ. જાણે લાગી રહ્યું છે કે ચંદ્રમા પણ આજે રસિક થયા અને એમના હાથોમાં લાલ લાલ અનુરાગમય કંકુ લઈ ગુલાલ લઈ જાણે પોતાની પત્ની પ્રાચી દિશાનું મુખ રંગતા રંગતા પ્રગટ્યા હોય એમ ચંદ્રમા આજે પ્રગટ્યા છે. બોલે શા માટે? ચંદ્રમાને લાગ્યું કે મારે કારણે પ્રભુ સંકોચ કરશે તો પ્રભુની લીલામાં વિઘ્ન કર્યો કહેવાશે, માટે પોતે શું કીધું કર્યું? પોતાના હાથમાં લાલીમાં લીધી અને પોતાની પત્ની પૂર્વ દિશા એટલે કે પ્રાચી દિશા એનું મુખ રંગતા રંગતા પ્રગટ્યા, જાણે પ્રભુને મેસેજ આપતા હોય કે પ્રભુ યદી કોઈ કામ મોટા કરતા હોય તો નાના એ જ કામ કરવામાં સંકોચ કરવો. બહુ સરસ. ચંદ્રમા કહે કે પ્રભુને સંકોચ થાય તો શરૂઆત હું જ કરું અને મને આ લીલા કરતા જોશે તો પ્રભુને સંકોચ નહીં થાય, માટે ચંદ્રમા જ પ્રારંભ કર્યો. અને હવે પ્રભુને લાગ્યું ના મોટા કરે છે તો આપણે કરવામાં વાંધો. અને ચંદ્રમા પણ ઉદય થયો. એ ચંદ્રમા પણ કેવો લાગી રહ્યો છે? દશનામ કુમુદવંતમ. ચંદ્રમાના પણ લક્ષણ આપ્યા છે. ચંદ્રમા કેવો છે?
કુમુદવંતમ, અને કુમુદવંતમ ચંદ્રમા એટલે શું? ચંદ્રમાને જોતાની સાથે અનેક અનેક પોણીઓ ખીલે છે, અનેક અનેક પોણીઓ ચંદ્રમાને જોઈને ખીલે છે. અને કેવું લાગી રહ્યું છે? જાણે ચંદ્રમા દરેકને મેસેજ આપતો હોય, દરેકને કહેતો હોય કે જુઓ આકાશમાં ચંદ્રમા એક છે, પણ એને જોઈને ખીલનારી પોણીઓ કેટલી છે? હજારો છે. એમ જુઓ રાસના સમયમાં ભગવાન એકલા હશે, અને ગોપીઓ તમે અનેક હશો, પણ જેમ આ પોણીઓ એકબીજા ઉપર દ્વેષ કરતી નથી, એમ તમે પણ ન કરતા. જાણે ચંદ્રમા બધાને સૂચના આપી રહ્યો છે. અને ત્યાં જ પ્રભુએ સંકલ્પ કર્યો કે હવે મારે વેણુનાદ કરી મારી ગોપીઓને બોલાવી છે. ભગવાને કમરમાં ખોસેલી વેણુને કાઢી બહાર હાથમાં લીધી અને વિનંતી કરી, હે વેણુ, જો જેટલું માન અને જેટલું સન્માન હે વેણુ મેં તને આપ્યું છે ને, એટલું સન્માન આ દુનિયામાં હું કોઈ નથી આપતો. અને ગોપીઓ પણ કહે ને કે જેટલું માન ભગવાન પેલી વેણુને આપે, એટલું માન તો આ દુનિયામાં કોઈને ના આપે. ગોપી કે કેવી રીતે? કે જે ભગવાને પોતાની ટચલી આંગળી ઉપર શ્રી ગિરાજજીને સાત સાત દિવસ સુધી ઉચકી રાખ્યા, આટલા મોટા ગિરાજજી પોતાની વામ કનિષ્ઠિકાની ઉપર સાત સાત દિવસ સુધી ગિરાજજીને ઉચકી રાખ્યા, તો પણ ઠાકોરજી જરાય વિચલિત ન થયા. હવે એ જ પ્રભુ આ વેણુને બે હાથે ઉચકે તો એ ત્રણ જગ્યાએથી વાંકા થઈ જાય, લલિત ત્રિભંગી થઈ જાય ને. જો આ વેણુને કેટલું સન્માન આપે, બે હાથે ઉચકે તો પણ ત્રણ જગ્યાએથી ટેડા થઈ જાય. આ વેણુને જેટલું સન્માન આપે એટલું પ્રભુ કોઈને ના આપે. અને એટલે પ્રભુએ વેણુને કમરમાંથી કાઢી હાથમાં પધરાવી અને વિનંતી કરી, હે વેણુ, જો જેટલું મેં તને સન્માન આપ્યું છે એટલું સન્માન કોઈને નથી આપ્યું, અને આજે રાસ માટે હું મારી ગોપીઓને મારી પાસે બોલાવવા માંગુ છું, તો વેણુ તું મારું એક કામ કર. બોલે શું? તું વાગ, તું બજ, અને મારી ગોપીઓ જે કે ના ઘરની અંદર વહી રહી છે એ ગોપીઓને લઈ લઈને તું મારી પાસે બોલાવ. વેણુ કહે, અરે પ્રભુ શું બતાવું, આપે મને આ કામ કરવાનું કહ્યું તો ખરા, પણ શું બતાવું પ્રભુ, હું બહુ થાકી ગઈ છું. પ્રભુ કે શું કહે છે? બોલે, હા પ્રભુ, હું બહુ થાકી ગઈ છું. આપનું કામ હું કરું તો ખરા, પણ ત્યારે કરું કે જ્યારે આ દુનિયાના સૌથી કોમળ બિસ્તર ઉપર આપ મને પહોંચાડો તો આપનું કામ કરું. ભગવાન કે, અરે વેણુ, આ નંદાલય નથી, આ તો વન છે, વન વૃંદાવન. અને તું કહી રહી છે કે તું થાકી ગઈ છે, અને મારું કામ ત્યારે કરે જ્યારે આ દુનિયાની સૌથી કોમળ ગાદી ઉપર તને સોડાવું તો. પણ આ દુનિયાની સૌથી કોમળ બિસ્તર હું અહીંયા લાવું ક્યાંથી? વેણુ કે, કૃપાનાથ, એ આપની પાસે જ છે. ભગવાન કે, ક્યાં છે? ત્યારે વેણુ કહે, આ દુનિયાની સૌથી કોમળ સૈયા બીજું કાંઈ નહીં, પ્રભુ આપના અધર છે. આ અધરરૂપી સૈયા ઉપર આપ મને પોઢાવો. ને જ્યાં વિનંતી કરી અને ભગવાને વેણુને લઈ પોતાના અધરવો ઉપર મૂકી લીધી, અને કહે, હવે તો વાગ, હવે તો બજ, આ દુનિયાની સૌથી કોમલ સૈયા ઉપર મેં તને પોઢાવી દીધી. વેણુ કે, કૃપાનાથ, શું બતાવું આપને, દુનિયાની સૌથી કોમલ સૈયા ઉપર આપે મને પોઢાવી તો છે, પણ હું થાકી ગઈ છું, તો આપનું કામ કરું, પણ ત્યારે કરું જ્યારે પહેલાં આપ મારી ચરણ સેવા કરો તો. અને જ્યાં વિનંતી સાંભળી અને પ્રભુ આ વેણુના છિદ્રો ઉપર એવી રીતે આંગળી ફેરવા લાગ્યા કે જાણે વેણુ નથી વગાડતા પણ વેણુની ચરણ સેવા કરે છે. અને કહે, જો વેણુ, મેં મારા હાથનું બિસ્તર તને આપ્યું, મારા અધરોના તકિયા તને આપ્યા, મારું અધરામણ તને આપ્યું, મારી બંને આંખની પાપણોને ઉપર નીચે કરીને ચવર ઢોઈ રહ્યો છું, હવે તો મારું કામ કર. અને કહેવાય, જ્યાં અધરોનો સ્પર્શ વેણુને થયો, વેણુને વગાડવી પડી નથી, વેણુ સ્વયં વાગવા લાગી, વેણુ ગાવા લાગી, અને વેણુના સ્વર દૂર 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 સુધી બ્રજ સુધી પહોંચ્યા. શિવદેવજી મહારાજ વર્ણન કરે, ત્યાં કોઈ ગોપી ઘરમાં કોઈ કામ કરતી હતી, કોઈ શિંગાર કરતી હતી, અને જ્યાં પ્રભુની વેણુનાદ એમના કાનમાં પડી, જેવી અવસ્થામાં ગોપીઓ હતી એમને લાગ્યું ભગવાન અમારું નામ લઈ અમને બોલાવી રહ્યા છે, અને જેવી અવસ્થામાં હતી બધું છોડીને પ્રભુને મળવા માટે ભાગી, કે પ્રભુ રાહ જોજે હું આવી રહી છું. એક એક ઘરમાંથી એક એક ગોપી ભાગી રહી છે. હવે પ્રભુ જે બીજો વેણુનાદ કરે છે, ભગવાનની ગોપીઓ બે પ્રકારની, અનન્યપૂર્વા અને અન્યપૂર્વા. ભગવાને પહેલો વેણુનાદ જે કર્યો કોના માટે? બોલે અનન્યપૂર્વા ગોપીજનો માટે, કે જે કુમારિકાઓ છે. અને હવે ભગવાન જે બીજો વેણુનાદ કરે છે કોના માટે? અન્યપૂર્વા, કે જે વિવાહિતા છે. શુકદેવજી વર્ણન કરે, કોઈ ગોપી ઘરની અંદર પતિની સેવા કરે છે, કોઈ ઘરમાં દીવો કરે છે, કોઈ ગાયનું દૂધ દોઈ રહી છે, કોઈ શિંગાર કરી રહી છે, પણ જ્યાં પ્રભુના વેણુનાદ કાનમાં પડ્યા અને દરેક ગોપીઓને લાગ્યું ક્યાંક પ્રભુ આગળ ના ચાલ્યા જાય, ક્યાંક પ્રભુ દૂર ન પધારી જાય, હે પ્રભુ
ધૈર્ય ધારણ કરજો, હું આવી રહી છું. અને એક એક ઘરમાંથી એક એક ગોપી એવી રીતે ભાગી રહી છે, એક એક ઘરમાંથી એક એક ગોપી એવી રીતે ભાગે છે, જાણે એક એક સરિતા એ સાગરને મળવા માટે જાય એમ એક એક ઘરની અંદરથી ગોપીએ નીકળી રહી છે. અને કેવી રીતે ભાગી રહી છે એનું વર્ણન આપણા ભક્ત કવિ કહે છે. અને ભક્ત કવિ વર્ણન કરતા કહે કે જ્યારે ભગવાને વેણું વગાડી અને વેણુંનું શ્રવણ કરીને એ ગોપીઓની શું દશા થઈ, ગોપીઓ ઘરમાં કયા કામ કરતી હતી, અને એનું વર્ણન વગાડતા કવિ કહે છે. હે મારા વાલાના વનમાં વાગે રૂડી વાસલડી, હે મારા વાલાના વનમાં વાગે રૂડી વાસલડી, હું તો ઘેલી ફરું ઘરમાં કોણ દીદી સાકલડી, હું તો ઘેલી ફરું ઘરમાં કોણ દીદી સાકલ, એ હું તો ગેલી ફરું ઘરમાં કોણ દીદી સાકલડી, હે મારા વાલા ના વનમાં વાગે રૂડી વાસલડી. જયો, તાલીઓ પાડતા પાડતા. એક એક ગોપી એના ઘરમાંથી નીકળીને પ્રભુને મળવા ભાગી રહી છે. કુંભવીના જલે બરવા ચાલી શિર પર મેલી ડોણી રે, કુંભવીના જલે ભરવા ચાલી શિર પર મેલી હિંડોણી રે, ગરણું લઈ જલ ગળવા બેઠી, ગરણું લઈ જલ ગળવા બેઠી, કુંભની શુદ્ધ બોધ ભૂલી કે વાગે રૂડી વાસળ, હે મારા વાલાના વનમાં